ભરૂચના ચાવજ ગામની હદમાં આવેલી રાધે રેસિડેન્સમાં 13મી નવેમ્બરના રોજ થયેલી ચોરીના સીસીટીવી સામે આવ્યા તસ્કરોએ 3 મકાનને નિશાન બનાવ્યા હતા. ભરૂચના ચાવજ ગામની હદમાં આવેલી રાધે રેસિડેન્સીમાં ગત તારીખ 13મી નવેમ્બરના રોજ ચોરી થઈ હતી. જે ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં એક મકાનમાંથી સોના ચાંદીના ઘરેણા મળીને અંદાજિત 1-2 લાખના મુદ્દામાલ સાથે 2 બાઇકની પણ ઉઠાંતરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. આ મામલે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી સોસાયટીના સીસીટીવી મેળવી તસ્કરોનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે. ભરૂચ શહેરના ચાવજ ગ્રામ પંચાયતના હદમાં આવેલી રાધે રેસિડેન્સીમાં તસ્કરો 13મી નવેમ્બરના રોજ રાત્રિ 2:42 વાગ્યાના સમયગાળામાં ત્રાટકી 3 મકાનોને નિશાન બનાવ્યા હતા, જેમાં સચિન ગોયલ નામના વ્યક્તિના મકાનમાંથી પ્રવેશી તિજોરી તોડી અંદર રહેલા સોના ચાંદીના ઘરેણા મળીને અંદાજિત 1.5-2 લાખની મુદ્દામાલની ચોરી કરી હતી, જ્યારે સોસાયટીમાં 2 મોટરસાયકલની પણ ઉઠાંતરી કરી ગયા હતા, જેમાં તસ્કરો સોસાયટીના એક મકાનમાં ઉપર લાગેલા સીસીટીવી કેમેરામાં 4 તસ્કરો કેદ થયા હતા. આ મામલે સી ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તસ્કરોનું પગેરું મેળવવાની કયાવત હાથ ધરી છે. યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ.